પાનેલી અને ભાયાવદરના લોહાણા સમાજના લોકો દ્વારા જલારામ જયંતિ નિમિત્તે જાહેર રજા આપવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં લોહાણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર રજા રાખવાની સરકાર સમક્ષ માંગણી કરી હતી. અહેવાલ કાનભાઈ સુવા ઉપલેટા. જલારામ બાપાની જય. પરમ પૂજ્ય જલારામ બાપા દરેક સમાજના એવા એક પ્રાતસ્મરણીય સંત થઈ ગયા અને દરેક સમાજ એમને પૂજનીય ગણે છે. ત્યારે અમારી લોહાણા સમાજની અને દરેક સમાજનો અમને ટેકો છે કે જલારામ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર એક આવા ગુજરાતના વિરલ સંતની જયંતિ નિમિત્તે જો રજા જાહેર ન કરે તો એ શરમજનક બાબત છે. અને એ માટે અમારી બધાની માગણી એવી છે કે જલારામ જયંતિ નિમિત્તે સરકાર શ્રી ગુજરાત સરકાર આ જલારામ જયંતિ નિમિત્તે રજા જાહેર કરે અને અમારી માગણી સ્વીકારે. એના માટે થઈને ઉપલેટા લોહાણા મહાજન, પાનેલી લોહાણા મહાજન અને ભાયાવદર લોહાણા મહાજન તમામ પ્રમુખો, તમામ હોદ્દેદારો, તમામ કાર્યકરો આજે એકઠા થઈ અને મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવા જવાના છીએ. અને સરકાર શ્રીને અમારી વિનંતી છે કે આ વિનંતી અમારી વહેલામ વહેલી તકે સ્વીકારે અને કાયમીને માટે જલારામ જયંતિની રજા સરકાર શ્રી જાહેર કરે અને કેન્દ્ર સરકાર પાસે પણ એ મંજૂર કરાવે. આવી અમારી બધાની લાગણી અને માગણી છે અને ગુજરાત સરકાર અમારી આ માગણીને સ્વીકારે એવી અમારી વિનંતી છે. જય જલારામ. આજ રોજ ઉપલેટા મુકામે અમે બધા લોહાણા ભાજનના પરિવારો, બધા ઉપલેટા ભાયાવદર તથા પાનેલીના ભાજનના સભ્યો હાજર થયેલ છીએ. જલારામ જયંતિના રજા અંગે અમારે આવેદન પત્ર મામલતદારને આપવાનું હોય અને અમે બધા સાથે મળી અને આવેદન પત્ર આપવાના છીએ અને વહેલામાં વહેલી તકે અમારી માગણીને સરકારશ્રી માગણી મંજૂર કરે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. લોહાણા મહાજન મોટી પાનેલી વતી ભરતભાઈ બાવળ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. સૌરાષ્ટ્રના 22 માર્કેટિંગ યાર્ડના હડતાલ, કરોડો રૂપિયાનું ટર્નઓવર ઠપ. ભાજપના નારાજ નેતા શત્રુઘ્નસિંહ સિંહા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી. રાજકુમાર કોલેજ ખાતે શૂટિંગ ચેમ્પિયનશીપની શરૂઆત. તો દર્શક મિત્રો, સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. ભક્ત સુદામા અને કૃષ્ણ ના મિત્ર ભાવ બોલાય નહીં, વૈષ્ણવ જન તો તેને કહી નરસૈયો વિસરાય નહીં.